नवसारी जिल्लामां कोरोनानुं संक्रमण अटकवानुं नाम नथी लई रह्युं અને સરકારી હોસ્પિટલો સાથે ખાનગી હોસ્પિટલો પણ હાઉસફુલ થઈ રહી છે, ત્યારે કોરોનાના દર્દીઓ માટે જિલ્લાના 13 લોકેશન ઉપર કાર્યરત 108 એમ્બ્યુલન્સ સંજીવની રૂપ સાબિત થઈ રહી છે. જ્યાં 108ને રોજના 4-5 કોલ મળતા હતા, ત્યાં આજે 7-8 કોલ મળી રહ્યા છે, જેથી જિલ્લાની 13 જેટલી 108 એમ્બ્યુલન્સ ઉપર રોજના અંદાજે 90-95 કોલ મળે છે અને મહત્તમ કોલ કોરોનાના દર્દીઓના હોય છે. ગત એક મહિનામાં 108 દ્વારા કોરોનાના 1200 દર્દીઓને હોસ્પિટલ પહોંચાડાયા છે, જેમાં 108 કર્મીઓ જિલ્લાના અંતરિયાળ ગામોમાંથી કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને સમજાવીને પ્રાથમિક સારવાર સાથે હોસ્પિટલ સુધી પહોંચાડે છે. ખાસ કરીને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલે પહોંચનારા કોરોના દર્દીઓ ઓક્સિજનની જરૂરિયાતવાળા હોય છે, જેમાં ઘણીવાર દર્દીનું ઓક્સિજન લેવલ 35-25 કે તેથી નીચે પણ જતું રહેતું હોય છે, જેમને માટે એમ્બ્યુલન્સમાં મહત્તમ 15 લીટર સુધી ઓક્સિજન મળી રહે એવી વ્યવસ્થા છે. પરંતુ હાલમાં નવસારી સિવિલમાં 3-4 કલાકનું વેઇટિંગ હોવાથી દર્દી 108માં ઓક્સિજન સાથે રહે છે, જેથી ઓક્સિજનની ખપત પણ વધુ થાય છે. હાલમાં 108 એમ્બ્યુલન્સને પણ ઓક્સિજન મેળવવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં પણ 108 કર્મીઓ ઓક્સિજન બોટલ મેનેજ કરીને સેવા બજાવી રહ્યા છે. કોરોનાના કપરા કાળમાં 108 લોકો માટે સંજીવની સાબિત થઈ રહી છે. જિલ્લામાં 13 જેટલી એમ્બ્યુલન્સ દોડી રહી છે અને આ વિકટ સ્થિતિમાં 108ને પણ 3-4 કલાક વેઇટિંગમાં ઉભા રહેવું પડે છે, જેના કારણે અન્ય દર્દીઓની પણ મુશ્કેલી વધતી હોય છે. આપણી સાથે 108ના જિલ્લાના અધિકારી છે મયંક ચૌધરી, એમની સાથે વાત કરીશું. જે મયંકભાઈ, કેવી પરિસ્થિતિમાં કામ કરી રહી છે 108? આપણી હાલની વાત કરીએ તો આપણા ઈએમટી પાયલોટ જે અત્યારે કોલ મળ્યાની સાથે તરત ઘટના સ્થળે જલ્દીથી ટૂંક સમયમાં પહોંચવાની કોશિશ કરી રહ્યા છે. એ હાલમાં આપણે પેશન્ટના રિલેટિવ જે એના રિલેટિવ હોય છે એને આપણે સૂઝબૂઝ હિંમત ને એનું મનોબળ સર્જાઈ એના માટે આપણે થોડી હિંમત આપી રહ્યા છે. કેવી કેવી મુશ્કેલી હોય છે દર્દીઓના જે સગા છે એ નિર્ણય લઈ શકે છે? હાલ તો આ કપડા કારમાં હોસ્પિટલો બધી ફૂલ થઈ રહી છે, એના કારણે દર્દીના રિલેટિવ હોય છે એ નિર્ણય નહીં લઈ રહ્યા કે આપણે કઈ હોસ્પિટલમાં જવું, કોઈ હોસ્પિટલમાં બેડ ખાલી હોય છે અને અત્યારના દર્દીઓને વેન્ટીની ખાસ જરૂર હોય છે. એ વેન્ટીની ખાસ બેડ ક્યાં ઉપલબ્ધ છે કે કઈ હોસ્પિટલમાં જવું એ લોકો નિર્ણય નહીં રહી રહ્યા. કેટલું વેઇટિંગ મળી રહ્યું છે? વેઇટિંગમાં તો હાલ આપણે વાત કરીએ તો 3-4 કલાક જેટલું તો વેઇટિંગ કરવું પડે છે, કેમ કે હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં રહેતા. હોસ્પિટલમાં જેમ બેડ ખાલી હોય તેમ આપણે વેઇટિંગમાં ઊભું રહેવું પડે છે. કેટલા કેસો આવે છે દિવસના, મહિના દરમિયાન કેટલા કેસો થયા છે, કેટલા કોવિડના પેશન્ટને આપણે બચાવી શક્યા છે અને કેટલા પેશન્ટને જીવ પણ ગયા હોઈ શકે? હાલની વાત કરીએ તો 1 એપ્રિલથી અત્યાર સુધીની વાત કરીએ તો 2000 જેટલા ટોટલ કેસ નોંધાયા છે. એમની 1200-1300 જેટલા આપણા કોવિડ કેસો જે હોય છે એ નોંધાઈ રહ્યા છે. કેટલા દર્દીઓને આપણે બચાવી શક્યા છે? કોઈક દર્દી એવું હોય છે સિરિયસ પોઝિશનમાં હોય છે, તમે વાત કરી તે પ્રમાણે ઓક્સિજનની અછત હોય છે, કેવી સ્થિતિ હોય? હાલમાં ઓક્સિજનની ખાસ જરૂર હોય છે, જે આપણા ઈએમટી ઘટના સ્થળે કોરોના દર્દીને આપણે અમારા ઉપર હેડ ઓફિસમાં ERCP જે ડૉક્ટર હોય છે એના ટેલિફોનિક દ્વારા એની સલાહ લઈને ઓક્સિજન કેટલા લીટરમાં આપવું, કોઈ ઇન્જેક્શન હોય એ મેડિસિન હોય એ કેટલા પ્રમાણમાં આપવું એની સલાહ લઈને પ્રાથમિક સારવાર આપે છે. દર્દીઓના જીવ જાય છે ખરા? હાલમાં તો અમુક એવા દર્દી બી હોય છે જે કપરી પરિસ્થિતિમાં મુંજાઈ રહ્યા છે, એમનું SpO2 સાવ ડાઉન હોય છે, જેનું એ વેન્ટીની જરૂર હોય છે. એમાં બી ઘણા એવા બી હોય છે જે હોસ્પિટલાઇઝ નહીં થઈ રહ્યા, જે આ કોરોના કાળમાં એને સમજવા જે હોસ્પિટલ ખાલી છે કે કોઈ બેડ ખાલી હોય એમની વેઇટિંગમાં લઈને એ લોકો ઘરે હોમ ક્વોરન્ટાઇન થઈ રહ્યા છે. આપણા પેશન્ટના દર્દીઓને મનોબળ અને હિંમત એનું
વધારવા પ્રયાસો કરી રહ્યા છે. કેટલો સ્ટાફ છે, સ્ટાફને શું મુશ્કેલી પડે છે, કેવી રીતે કામ કરી રહ્યા છે, કોઈકના બચ્ચા પણ હશે તો પણ કેવી રીતે કામ કરી રહ્યા છે? હાલની વાત કરીએ તો હાલમાં આપણે 13 જેટલી એમ્બ્યુલન્સમાં આપણા 75 જેટલો ઈએમટી પાયલોટનો સ્ટાફ છે, એમાં આપણા 15 જેટલી આપણી લેડીઝ ઈએમટી છે. હાલમાં એના 3 થી 4 જેટલી એવા ઈએમટી છે જે એનું 1 વર્ષનું બેબી છે. એ બેબીને આપણે એનું ઘરથી ને આપણા 108 સ્ટાફ વતી એ લોકોનો સપોર્ટ વધારે રહ્યો છે કે જેમના કારણે એનું ઈએમટીનું મનોબળ અને હિંમત કોઈ બી દરિયા વગર એ લોકો 108 સેવા કોરોના દર્દીને આપણે જલ્દીથી જલ્દી હોસ્પિટલાઇઝ કરી રહ્યા છે. તો આ હતા 108ના મયંક ચૌધરી. જે 108ની જે આ કોરોનાની કપરી પરિસ્થિતિ છે, ખાસ કરીને એપ્રિલ મહિનામાં જે કોરોનાના કારણે જે સ્થિતિ વકરી છે એમાં 1200થી વધુ કેસો આવી રહ્યા છે અને જેમાં 108ના અંદર ઓક્સિજનની સુવિધા હોવા છતાં જે વેઇટિંગ હોય છે અને દર્દીઓના સગા જે નિર્ણય શક્તિના અભાવના કારણે ઘણીવાર દર્દીઓએ જીવ પણ ખોવો પડે છે એવી સ્થિતિ હોય છે, ત્યારે દરિયા વગર 108 નવસારીની જનતા માટે કાર્યરત છે અને લોકોને બચાવવાનો સફળ પ્રયાસ કરી રહી છે. ધવલ પારેખ, ઈટીવી ભારત, નવસારી. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.